જે આપણે ધોરણ 10 ની અંદર પછીના બે મુદ્દા જોવાના છે. આપણે આગલા પીરિયડની અંદર જોયું કે યૌવન આરંભમાં બાળકો છે એના આકારમાં બદલાવ આવે છે, એની લંબાઈમાં ફેરફાર થાય છે, બરાબર. હવે આજે આપણે જોવાનું છે કે તેના અવાજમાં બદલાવ આવે છે. તો મેં ઘણીવાર એવું નોટિસ કર્યું હશે કે તમારા ક્લાસમાં હવે આઠમા આવ્યા પછી બાળકો છે એના અવાજ કેટલીક વખત ઘોઘરા થઈ જાય છે, અવાજ એનો બેસી ગયો એવું લાગે છે. પછી એના જે અવાજ પહેલાં તીણો છોકરી જેવો હતો એમાંથી થોડો મોટો અવાજ થઈ ગયો એવું લાગે. તો એનું કારણ છે કે એ બાળક હવે યૌવનારંભમાં પ્રવેશી ગયો છે, તરુણાવસ્થાના ફેરફાર શરૂ થઈ ગયા છે. તો આવા યૌવનારંભમાં અવાજમાં બદલાવ આવે છે. છોકરાઓનો અવાજ ઘોઘરો બને છે, છોકરીઓનો અવાજ તો હોય હોય એવો તીણો આવે છે. એનો ઘોઘરો બનવાનું કારણ શું છે? તો કે છોકરાઓ છે એ યૌવનારંભમાં પ્રવેશે ત્યારે એના ગળાના ભાગમાં, મેં આ સાથે એક ફોટો મૂક્યો છે, એ ફોટામાં તમે જુઓ કે એના ગળાના ભાગમાં સ્વરપેટી, એટલે આપણે અહીંયા શ્વાસ નળીની શરૂઆતમાં સ્વરપેટી એટલે કે વોઇસ બોક્સ એવું એક યંત્ર આવેલું હોય જેની અંદર અસંખ્ય, એની અંદરની બાજુએ આવા અસંખ્ય પ્રબળતો આવે. આપણે બોલીએ અહીંયા હાથ રાખો તમે અને અવાજ કરો તો અહીંયા ધ્રુજારીનો અનુભવ થાય. તમે આગળ ધ્વનિવાળા પ્રકરણની અંદર સાતમામાં ભણી ગયા છો કે ધ્રુજારીથી પવન અવાજ ઉદ્ભવે છે. તો જ્યાં પણ ધ્રુજારી તો અહીંયા આ આપણા વોઇસ બોક્સ સ્વર પેટીની અંદર આવા જે નાના નાના સૂક્ષ્મ પક્ષમો આવેલા હોય એની ધ્રુજારીને કારણે અવાજ ઉત્પન્ન થાય. હવે યૌવનારંભના શરૂઆતની અંદર પુરુષો છોકરાઓ છે એને જે સ્વરપેટી હોય એનું કદ વધે છે, એની અંદર રહેલા આવા પક્ષમોની લંબાઈમાં પણ વધારો થતો જોવા મળે છે, જેને લીધે એનો અવાજ ઘોઘરો, કેમ કે શરૂઆતમાં વૃદ્ધિ અનિયમિત હોય એટલે અવાજ સ્પષ્ટ જોવા મળતો નથી. પછી થોડો વખત પછી અવાજ સામાન્ય થઈ જાય, હવે પુરુષ જેવો અવાજ થઈ જાય છે, બાળક જેવો અવાજ રહેતો નથી. તો અહીંયા જ્યારે છોકરાઓ યૌવનારંભમાં પ્રવેશે છે ત્યારે એની સ્વરપેટીના કદમાં વધારો થાય છે. તમે આગળ ભણી પણ ગયા છો કે છોકરાઓ એની સ્વરપેટીની અંદર આવેલા આવા પ્રવર્ધોની લંબાઈ 20 સેન્ટીમીટર જેટલી લાંબી હોય, પુરુષોમાં લાંબી હોય એટલે એનો અવાજ ઘેરો હોય, અને સ્ત્રીઓમાં એ જ પક્ષો એટલે કે પ્રવર્ધો છે એની લંબાઈ ખાલી 5 મિલીમીટર, ઓલામાં 20 મિલીમીટર, 5 મિલીમીટર જેટલી નાની હોય એટલે સ્ત્રીઓનો અવાજ તીણો હોય, બાળકો અને સ્ત્રીઓનો અવાજ તીણો હોય છે એવું કારણ પણ તમે આગળ ભણીને આવ્યા છે. તો અહીંયા જ્યારે યૌવનારંભમાં પ્રવેશે છે ત્યારે છોકરાઓના આવા પ્રવર્ધોની સંખ્યાની લંબાઈ વધવાને કારણે એના જે સ્વરપેટી હોય એના કદમાં પણ વધારો થતો જોવા મળે છે. આ વધારો શરૂઆતમાં અનિયમિત હોવાને કારણે અવાજ ઘોઘરો દેખાય છે. તો આ કારણ બને છે કે છોકરાઓનો અવાજ ઘોઘરો બને યૌવનારંભે. છોકરાઓનો અવાજ ઘોઘરો બને છે તો કારણ કે યૌવનારંભે છોકરાઓના જો અહીંયા કારણ બરાબર, પછી અહીંયા લખીએ કે વધેલી સ્વર પેટી
ગળાની બહારની બાજુ ઉપસેલી દેખાય છે। એને સ્વરયંત્ર પણ કહેવાય, યાદ રાખજો। ચિત્રમાં ગળાની બહારની બાજુ એક ઉપસેલી સ્વર પેટી જોવા મળે છે, તેને એડમ્સ એપલ કહેવાય અથવા કંઠ મણિ કહે છે। એટલે છોકરાઓ યવનારંભમાં પ્રવેશે ત્યારે એના ગળાના ભાગમાં એના ઉપસેલી સ્વર પેટી કંઠ મણિ છે એ દ્રશ્યમાન થાય છે। જ્યારે છોકરીઓની સ્વર પેટીમાં કોઈ વૃદ્ધિ થતી નથી એટલે એનો અવાજ ધીમો જેવો હતો એવો ને એવો રહે છે, અને એના ગળાના ભાગે આવી કોઈ કંઠમણી જેવી રચના જોવા મળતી નથી। બરાબર, તો એ નોંધતી નથી, તમે યાદ રાખી લેજો। તો આવી રીતે યવનારંભે બાળકોના અવાજમાં બદલાવ આવે છે। તો તમે આકૃતિમાં જોયું કે કેવી રીતે ગળાની બહારની તરફ સેજ અહીંયાની તરફ એડમ્સ એપલ એટલે કે કંઠમણી ઉપસેલી જોવા મળે છે। બરાબર, તમારા પુસ્તકની અંદર પણ એ ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો। એટલે હવે તમને ખ્યાલ આવે એવો હશે કે કેમ તરુણાવસ્થાના શરૂઆતમાં બાળકોના અવાજમાં ફેરફાર જોવા, એમાં ખાસ છોકરાઓના અવાજમાં ફેરફાર જોવા મળે છે। હવે બીજું છે પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો। તો આપણે પ્રસ્વેદ ગ્રંથિ અને તૈલ ગ્રંથિ છે, બાળકો હોય ને એને એની ત્વચા ક્યારેય રૂપી ચીકણી નથી થતી જોવા મળતી। બરાબર, પરંતુ જ્યારે યવનારંભમાં પ્રવેશે છે ત્યારે એની ત્વચા, ચહેરાની ત્વચા ઉપર ચીકાશ જોવા મળે છે, કારણ કે યવનારંભે એની તૈલ ગ્રંથિ છે એની ક્રિયાશીલતામાં વધારો થાય છે। પછી બાળક હોય ને એનો પરસેવો ગંધાતો નથી હોતો, પરંતુ જ્યારે યવનારંભમાં બાળક પ્રવેશે છે ત્યારે એનો પરસેવો ગંધાય છે, એની બગલમાંથી એમાંથી ગંદી વાસ આવવાની શરૂઆત થાય છે। એનું મુખ્ય કારણ છે તો એ જગ્યાએ વાળ ઉડવાની તો શરૂઆત થાય જ, પછી ત્યાં પ્રસ્વેદ ગ્રંથિની ક્રિયાશીલતામાં વધારો થવાથી પરસેવો પણ વધુ નીકળે છે અને જેને લીધે વાસ આવે છે। તો ટૂંકમાં બાળકો છે એની તૈલ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિમાં, ખાસ ચહેરાની તૈલ ગ્રંથિની અને પ્રસ્વેદ ગ્રંથિ છે એમાં ક્રિયાશીલતામાં વધારો જોવા મળે છે। જેથી ચહેરો ચીકણો જોવા મળે છે અને જો સ્વચ્છતાનું ધ્યાન હોય એટલે ચહેરો વારંવાર સાફ કરવાની ટેવ ન હોય તો ખીલ કે ફોડલીઓ નીકળતી જોવા મળે છે। ચહેરાની ત્વચા પહેલી ચીકણી બને છે। તો શા માટે યવનારંભમાં ખીલ અને ફોલ્લી થાય છે? કારણ હવે તમને સમજાઈ ગયું છે કે એ દરમિયાન એની તૈલ અને પ્રસ્વેદ ગ્રંથિ છે એની ક્રિયાશીલતા વધે છે, કે વધુ ચીકાશ ચહેરા પર જોવા મળે છે। આ ચીકાશમાં ધૂળ માટી રેતી મેં જામે, જો એને સ્વચ્છતાનો
ટેવ ન હોય, વારંવાર મોઢું સાબુથી ને એનાથી ધોવાની ટેવ ન હોય, તો આને લીધે ખીર અને ફોલીઓ થતી જોવા મળે છે. એની પછીનો મુદ્દો છે એ પણ જોવા જેવો છે. માનસિક, બૌદ્ધિક અને માનસિક બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી એટલે યૌવનારંભમાં બાળક છે એની જો સામાન્ય બાળક હોય ને એને પછી ખીચાણા હોય, લફો મેળવો હોય કે બધાની વચ્ચેનું અપમાન કર્યું હોય તો બાળક ભૂલી જશે, થોડી વારમાં રમવા લાગશે અથવા તો એક વખત રડી અને શાંત થઈ જશે. પણ યૌવનારંભમાં જ્યારે બાળક પ્રવેશે છે ત્યારે એને ખોટું લાગવા માંડે છે, એની માનસિક સ્થિતિ બદલાઈ જાય છે, એ મમ્મી પપ્પા સામે દલીલ કરવા લાગે છે, ખીજાવા લાગે છે, એને કોઈ કોઈ વસ્તુઓને અણગમું જોવા મળે છે. બરાબર, તો આવું થવાનું મુખ્ય કારણ છે કે યૌવનારંભમાં એની માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરે છે. એ વધુ સંવેદનશીલ પણ થઈ જાય છે, એને કાં તો રોવ આવે, છોકરા તો રડી પણ ના શકે એટલે ગુસ્સો કરે, એટલે એ વખતે બાળકો ગુસ્સો કરવા લાગે છે, તો અને એને ખોટું પણ બધું લાગી જાય છે કેમ કે સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરે છે, અને ખાસ તે બૌદ્ધિક પરિપક્વતા પણ પ્રાપ્ત કરે છે, જેને લીધે આ ઉંમરમાં એ સૌથી વધુ શીખવાની ક્ષમતા ધરાવે છે. એટલે ઘણી વખત આ દરમિયાન તમને એવું લાગતું હોય કે ભાઈ આવું કેમ મારી સાથે થાય છે, મારે રડવું નથી તો કેમ જાહેરમાં રડી જવાય છે, એમ કરીને ઘણી વખત બાળક અસુરક્ષિતતાની લાગણી અનુભવતો હોય, એ જાહેરમાં જવાનું ટાળે, રૂમમાં ને રૂમમાં બેસી રહેવાનું પસંદ કરે, એને કહેવાય કેમ કારણ તમે ગુસ્સો કરો છો, એનાથી થઈ જાય છે, એના મમ્મી પપ્પાની સામે બોલી દે છે, પરંતુ એના સંસ્કારને કારણે એને મનમાં એવું દુઃખ લાગે કે શા માટે મારાથી આવું થાય છે, શું કામ હું મમ્મી પપ્પાની સામે બોલી દઉં છું, ગુસ્સો કરી દઉં છું. તો એને લીધે એ પોતાને અસુરક્ષિત લાગણી અનુભવે છે, એ જાહેરમાં જવાનું ટાળે છે, બધા લોકો સાથે મળવાનું ટાળે છે, એક ખૂણામાં એના એક રૂમમાં આખા ભણ્યા કરે, કાં બેઠે ને કાં વાંચે એવું કરે. પણ હકીકતમાં તરુણાવસ્થા દરમિયાન બાળકે સમજવું જોઈએ કે આ ફેરફાર સામાન્ય છે. બરાબર, એટલે આ બધી વસ્તુઓ તો થાય, મમ્મી પપ્પાને પણ એ વખતથી ખબર હોય તમે ગુસ્સો કરીને સામે બોલી ગયા હોય, તે પણ સામે ઘણીક વાર ગુસ્સો કરશે પણ એ તમારી પરિસ્થિતિ સમજે છે અને એટલે એ યાદ રાખશે અને લાંબો સમય સુધી એ વસ્તુ માટે તમને પનિશ કરશે નહીં. તો આ પરિપક્વતા પ્રાપ્ત કરવાને કારણે તમારા સ્વભાવમાં પણ બદલાવ આવે છે, એ પણ તમારે યાદ રાખવું જોઈએ. તો અહીંયા આપણે જોયું કે યૌવનારંભમાં યૌવનારંભ દરમિયાન બાળકમાં કયા કયા ફેરફાર આવે છે, તો કે યૌવનારંભ દરમિયાન બાળક છે એ હવે તરુણ કહેવાય છે. તરુણ બને એટલે શું થાય, તો કે એના અવાજમાં ફેરફાર આવે, એની લંબાઈમાં ફેરફાર આવે, એનો આકાર બદલાઈ જાય છે, એની પ્રસ્વેદ ગ્રંથિ અને તેલ ગ્રંથિ છે એની ક્રિયાશીલતામાં વધારો થતો જોવા મળે છે. બરાબર, અને ખાસ કે એની માનસિક, બૌદ્ધિક અને સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત કરે છે, તો જેને લીધે તે હવે યુવાન એટલે કે યૌવનારંભ એટલે શું, યુવાવસ્થાનો આરંભ. તો આવી રીતે આ બધા ફેરફારની અંતે એ હવે પરિપક્વ યુવાન બનવા જઈ રહ્યો છે. સારું, હવે આ દરમિયાન કેટલાક બીજા ફેરફાર આવે છે, એ છે પ્રજનન અંગોનો વિકાસ. તો આપણે આની પહેલાના પાઠ નવમા પાઠમાં સ્ત્રી પ્રજનનતંત્ર અને નર પ્રજનનતંત્ર એટલે કે પુરુષના પ્રજનનતંત્રની રચના જોઈ. પુરુષના પ્રજનનતંત્રની અંદર મુખ્ય અંગ તરીકે શુક્ર ફેરફાર છે.
પુરુષ પ્રજનન તંત્રનું મુખ્ય અંગ છે અને અંડપિંડ શું છે સ્ત્રી પ્રજનન તંત્રનું મુખ્ય અંગ તો આ મુખ્ય અંગ છે એની વૃદ્ધિ થાય છે જ્યારે બાળક હોય છે ત્યારે આ શુક્રપિંડ અને અંડપિંડ અપરિપક્વ હોય છે શુક્રપિંડની અંદર શુક્રકોષો છે એનું નિર્માણ શરૂ થઈ જાય છે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અંડકોષ પરિપક્વ બનવાની શરૂઆત થઈ જાય છે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અંતઃસ્ત્રાવો એવા રસાયણો છે કે જે શરીરની બધી જ ક્રિયાઓ પર નિયંત્રણ રાખતા હોય તો પ્રજનન અંગોનો વિકાસ છે તો પુરુષનું મુખ્ય પ્રજનન તરીકે શુક્રપિંડનો વિકાસ થઈ જાય એમાં શુક્રકોષો છે એનું નિર્માણ શરૂ થઈ જાય અંડપિંડ પરિપક્વ અંડકોષો બનવા લાગે છે આ સાથે બીજા કેટલાક ફેરફાર આવે છે જેને ગૌણ જાતીય ફેરફાર તરીકે ઓળખવામાં આવે આ શુક્રપિંડના વિકાસની સાથે સાથે પુરુષના શિશ્નના કદમાં પણ ફેરફાર થતો જોવા મળે છે અને સ્ત્રીઓના સ્તનના કદમાં ફેરફાર થતો જોવા મળે છે સારું તો પ્રજનનનો વિકાસ થાય છે એ સાથે આપણે યવનારુંગમાં થતા ફેરફારો ની ચર્ચા પૂરી કરીએ છીએ કે યવનારુંગમાં કયા કયા ફેરફારો થાય છે એ મુદ્દો અહીંયા પૂરો થાય છે હવે એ સાથે બીજા કેટલાક વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે જેની ચર્ચા આપણે આની પછીના મુદ્દાની અંદર એટલે પીરિયડની અંદર